सूरत शहर में रोगचाळो वकर्यो छे। जोके आ सूरत शहर में रोगचाळामां वधारो थयो छे। તાવ આવ્યા બાદ 5 વર્ષની બાળકીનું છૂટે મોત નીપજ્યું હોવાની ઘટના સમાવ રહી છે। ત્યારે 5 વર્ષની બાળકી તાનિયાનું તાવ આવ્યા બાદ મોત થયું છે। લીંબાયતમાં 5 વર્ષની બાળકી જોકે તાવમાં સપડાઈ હતી। છેલ્લા 5 દિવસથી બાળકીની સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન 5 વર્ષની તાનિયાનું મોત થયું છે। બાળકી તાનિયાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો છે। સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। તાવ આવ્યા બાદ 5 વર્ષની બાળકી તાનિયાનું મોત નીપજતા હરહરી લાટી વ્યાપી ગઈ છે। લીંબાયતમાં 5 વર્ષની બાળકી જોકે તાવમાં સપડાઈ હતી। છેલ્લા 5 દિવસથી બાળકીની સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન 5 વર્ષની તાનિયાનું મોત થયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે। દિવ્યેશ, સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે અને એક 5 વર્ષની બાળકીનું જોકે તાવના કારણે મોત થયું છે, શું છે વધુ વિગત? જે પ્રકારે સુરત શહેર ની વાત કરવામાં આવે છે, છેલ્લા ઘણા સમયથી રોગચાળો જે છે તે સુરતમાં વકરી રહ્યો છે અને સતત વધી રહ્યો છે। ત્યારે ફરીથી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં એક 5 વર્ષીય માસૂમ બાળાનું મોત થયું છે। લીંબાયત વિસ્તારની આ ઘટના છે, જેમાં એક તાનિયા નામની બાળકી જે હતી તે 5 દિવસ પહેલા તાવમાં સપડાયેલી હતી અને આ 5 વર્ષની તાનિયા અને સારવાર છે નાની ક્લિનિક તેમાં લઈ ગયા હતા। આ 4 દિવસ ક્લિનિકમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ ત્યાં તેમની તબિયત વધુ લથડી હતી અને બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। કહી શકાય કે જે પ્રકારે તાનિયાનું મોત થયું છે તેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે 4 દિવસ નાની ક્લિનિકમાં સારવાર કરાવી હતી, ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનો દ્વારા જે બાળકીની સારવાર કરવામાં આવી હતી તેમાં પહેલેથી જ સિવિલમાં લાવી આવો તો કઈ પરિણામ સારું આવે, પરંતુ હાલ તો તાનિયાનું મોત થયું છે અને તેને લઈને પરિવાર શોકમાં ગરકાવ છે। એટલે કહી શકાય કે સુરતમાં એકંદરે રોગચાળો જે છે વધી રહ્યો છે, તેના જ કારણે પાલિકાએ એક્શનમાં આવવાની જરૂર છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે, તાવ આવ્યા બાદ 5 વર્ષની બાળકી તાનિયાનું મોત થયું છે।